નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 14, એનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો, અને આ નૈસર્ગિક સ્ત્રોતો એના માટેનું લેક્ચર 3જો છે. તો આ 3જા લેક્ચરની અંદર આપણે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા એના વિશે આપણે સમજવાના છીએ કે ભાઈ આપણી આસપાસની જે આબોહવા છે એમાં એના નિયંત્રણની અંદર વાતાવરણની ભૂમિકા શું છે. તો મિત્રો, તમને જો યાદ હોય તો અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા કે ચાર આવરણ છે, મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને ચોથું આવરણ હતું વાતાવરણ, બરોબર, જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એમ ચાર આવરણ હતા. એની અંદર જીવાવરણ એક એવું હતું કે જેની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો બધા કે જેનો એની અંદર સમાવેશ થતો હતો, કે વાતાવરણના જૈવિક ઘટકો અથવા તો અજૈવિક ઘટકો અથવા તો એવી પ્રોપર વ્યાખ્યા એવી હતી કે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય ભેગા થઈ અને જીવનની જે સંભાવના શક્ય બનાવે જેને જીવાવરણ કહી ગયા હતા. પછી આપણે એ પણ વાત કરી હતી કે વાતાવરણ એટલે આસપાસ, આપણી આસપાસનું જે આવરણ કે જેને આપણે વાતાવરણ કહી ગયા હતા. વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન, બરોબર, ઓઝોન, હાઇડ્રોજન, બરોબર, કાર્બન ડાયોક્સાઇડ, જુદા જુદા વાયુઓ હતા. અને એ જુદા જુદા વાયુઓની અંદર પણ કેટલાક વાયુ એવા હતા કે જે આપણે મનુષ્ય જીવ સૃષ્ટિ માટે આવશ્યક હતું. દાખલા તરીકે એવો વાયુ હતો ઓક્સિજન, કે જે મનુષ્ય કે જે જીવ સૃષ્ટિ માટે એક આવશ્યક વાયુ છે, પ્રાણવાયુ હતું, બરોબર છે. તો આપણે આજે એના વિશે જ આપણે સમજવું છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે. તો આપણે અગાઉ શું સમજ્યા કે વાતાવરણ એ શું કરે છે, તો પૃથ્વીને ચાદર કે કામડાની જેમ શું કરે છે, ઢાંકે છે. આપણે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે વાતાવરણ એક એવું આવરણ છે કે જે સમગ્ર પૃથ્વીને, આખી પૃથ્વીને કામડા કે ચાદરની જેમ શું કરે છે, ઢાંકે છે, બરોબર. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા. સાથે હવા એ ઉષ્માની કેવી છે, મંદવાહક છે. કેવી છે, મંદવાહક. હવા એ ઉષ્માની મંદવાહક છે, એટલે કે હવા કે જે વિદ્યુતના વહન માટે વાહક છે પણ કેવી છે, મંદવાહક છે. શું વાહક છે, નહીં તો હવા એ ઉષ્માની મંદવાહક છે. સાથે વાતાવરણ એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં, આખા વર્ષમાં એ નિયત રાખે છે, બરોબર છે. આ એક વાતાવરણનું કાર્ય છે કે પૃથ્વીનું જે સરેરાશ ટેમ્પરેચર છે, પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એને એક ધારું જાળવી રાખે છે દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં, બરોબર, નિયત રાખે છે, ચોક્કસ રાખે છે, બરોબર. તમને ખ્યાલ હશે કે વાતાવરણ, બરોબર, પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ તાપમાન કદાચ વધે તો એની અંદર 2-5 ડિગ્રીનો તફાવત આવે, પણ એક જ જાત કે કોઈ 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 50 ડિગ્રી એવો કોઈ તફાવત આવતો નથી. તો એ વાતાવરણ શું કહે છે, પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે, સરેરાશ જે ટેમ્પરેચર છે એને દિવસના સમયે એક ધારું જાળવી રાખે છે અને સમગ્ર વર્ષમાં પણ એને એક ધારું જાળવી રાખે છે, બરોબર છે. આ એક વાતાવરણનું કાર્ય છે, બરોબર. તો વાતાવરણ એ શું કરે છે, તો સરેરાશ જે તાપમાન છે, પૃથ્વીનું જે સરેરાશ ટેમ્પરેચર એને એક ધારું જાળવી રાખે છે. કદાચ થોડું ઘણું વધારો આવશે પણ એનાથી વિશેષ બહુ મોટો 20 ડિગ્રી, 30 ડિગ્રી, 50 ડિગ્રી એટલો તફાવત આવવા દેતો નથી. તો એ સરેરાશ તાપમાનને દિવસના સમય અને આખા વર્ષના સમયે એક ધારું નિયત રાખવામાં આ વાતાવરણ મદદરૂપ થાય છે, બરોબર છે. સાથે વાતાવરણ એ દિવસનું જે તાપમાન છે, એ દિવસનું જે તાપમાન એને શું કરે છે, અચાનક વધતું શું કરે છે, અટકાવે છે, બરોબર. વાતાવરણ કે જે દિવસનું જે તાપમાન છે એ તાપમાનને અચાનક વધતા શું કરે છે, અટકાવે છે. અને રાત્રિના સમયમાં ઉષ્માને, બરોબર, પ્રકાશને બહારની તરફ અવકાશમાં જતા શું કરે છે, ઓછો કરે છે. અવકાશમાં જતો જે દર છે એ દરને શું કરે છે, ઓછો કરે છે, બરોબર. પહેલું શું કે વાતાવરણ એ દિવસનું તાપમાન, હમણાં જ મેં વાત કરી કે ભાઈ દિવસનું તાપમાન એને અચાનક વધતું શું કરે છે, અટકાવે છે. અને રાત્રિના જે સમય છે, બરોબર, એમાં જે ઉષ્માનો જે દર છે એ દરને બહાર અવકાશમાં, ઉપર અવકાશમાં જતા દરને શું કરે છે, ઓછો કરે છે.
અને તમને એ પણ ખ્યાલ છે કે જેમ દિવસે પ્રકાશ હોય છે એમ રાત્રે પણ પ્રકાશ હોય છે, બરોબર? તારાઓનો એ પ્રકારે પ્રકાશ હોય છે, બરોબર? તો એ જે ઉષ્મા છે, એ જે પ્રકાશ છે, એ પ્રકાશને અવકાશમાં જતો જે દર છે, બરોબર, એ દરને પણ શું કરે છે? વાતાવરણ ઓછું કરે છે, બરોબર છે? પહેલું આપણે શું ભણ્યા, વાતાવરણ એ દિવસનું જે તાપમાન છે એને અચાનક વધતા શું કરે છે? અટકાવે છે. બીજું, રાત્રિનો જે સમય છે એ રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતો જે દર છે એ દરને પણ શું કરે છે? ઓછો કરે છે, બરોબર છે? સાથે ચંદ્રના વિશે વિચારીએ તો એ સૂર્યથી લગભગ એટલો જ દૂર છે જેટલી પૃથ્વી દૂર છે, બરોબર? કે ભાઈ ચંદ્ર એ સૂર્યથી એટલો જ દૂર છે જેટલો પૃથ્વી દૂર છે, એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે એટલું જ ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર છે, બરોબર છે? તો ચંદ્રની અંદર આપણે વાત કરીએ તો બીજું કે ચંદ્ર પર વાતાવરણ છે નહીં, વાતાવરણ નથી, તે છતાંય એની ઉપર તાપમાન બરોબર 190°C થી 110°C ની વચ્ચે રહેલું છે, બરોબર છે? ઓકે. અને આમ વાતાવરણના અભાવે પણ તાપમાનમાં ઘણો મોટો તફાવત સર્જાય છે. ઘણીવાર વાતાવરણનો અભાવ હોય તે છતાંય તાપમાનની અંદર ઘણો બધો ડિફરન્ટ આવે છે, ઘણો બધો તફાવત સર્જાય છે. જેમ કે ચંદ્રનું ઉદાહરણ છે, ચંદ્ર પર ભલે કોઈ વાતાવરણ છે તે છતાંય તાપમાનની અંદર ડિફરન્ટ સર્જાય છે. એક ધારો તાપમાન છે નહીં, અહીંયા છે તાપમાન -190°C થી 110°C, અહીંયા પણ માઇનસ છે નહીં, બરોબર, +110°C ની વચ્ચે રહેલું છે, બરોબર. ભલે ત્યાં વાતાવરણ નથી પણ તે છતાંય તાપમાનની અંદર શું છે, અહીંયા ડિફરન્ટ છે, બરોબર છે? તો આ આપણે આબોહવા નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા વિશે સમજ્યા. પહેલું આપણે એ સમજ્યા કે વાતાવરણ એ પૃથ્વીને ચાદર કે કામડાની જેમ ઢાંકે છે. બીજું આપણે એ સમજ્યા કે હવા એ ઉષ્માની મંદવાહક છે. સાથે વાતાવરણ એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમય અને સમગ્ર વર્ષમાં નિયત રાખે છે. એટલે શું? તો વાતાવરણ એ દિવસનું તાપમાન અચાનક વધતા શું કરે છે? અટકાવે છે. અને રાત્રિના સમયમાં જે ઉષ્માનો જે દર છે એને બહારની તરફ અવકાશમાં જતો જે દર છે એને શું કરે છે? ઓછો કરે છે. ચંદ્રના વિશે વિચારીએ તો ચંદ્ર જેટલું પૃથ્વીથી દૂર છે એટલું જ અંતર ચંદ્ર અને સૂર્યની વચ્ચે છે, બરોબર. તે છતાંય ચંદ્ર પર વાતાવરણ છે નહીં, તે છતાં એને તાપમાન નોંધાયેલું છે. અને તાપમાન કેટલું છે? તો -190°C થી 110°C ની વચ્ચે રહેલું છે, બરોબર. એટલે કે તાપમાનની અંદર શું છે? ડિફરન્ટ છે, બરોબર. ભલે ત્યાં વાતાવરણ છે નહીં તે છતાંય. અને આમ વાતાવરણના અભાવે પણ તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે, બરોબર છે? મેના પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી લઈએ કે પહેલો પ્રશ્ન છે, મૌખિક ચર્ચા કરું છું, હોમવર્કની અંદર છે તમારા પ્રશ્નો. પૃથ્વીને કામડા કે ચાદરની જેમ કોણ ઢાંકે છે? તો વાતાવરણ ઢાંકે છે, બરોબર. કે ભાઈ વાતાવરણ પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકે છે. બીજું, દિવસના સમયમાં તાપમાનને અચાનક વધતું કોણ અટકાવે છે? તો એ કોણ અટકાવે છે? તો વાતાવરણ, બરોબર. દિવસના સમયે સરેરાશ તાપમાનને વધતું શું કરે છે? અટકાવે છે, બરોબર. હવા એ ઉષ્માની કેવી છે? તો હવા એ ઉષ્માની મંદવાહક છે, બરોબર છે? તો આ ચાર ચાર પ્રશ્નો છે, એ ચાર પ્રશ્નો તમારે હોમવર્કની અંદર છે, બરોબર છે? પેજ નંબર 189 નંબરના પેજ ઉપર આ થિયરી તમને આપેલી છે, ત્યાંથી તમે વાંચી લેજો, બરોબર, સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો છે, એમાંથી પણ તમે સમજી શકો છો, બરોબર છે? અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.